जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ने शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप में हूँ भावेश मेहर धोरण आठ ना दरेक विद्यार्थी मित्रों को फरी एक बार स्वागत करूँ। विद्यार्थी मित्रों, यूट्यूब चैनल ने सब्सक्राइब न करी तो सब्सक्राइब कर लेजो और बेल आइकन दबावशो एटले तमारा धोरणना दरेक वीडियो सौथी पहेला तमारा मोबाइल पर तमने मळी रहेशे। आपवामां आवेलुं होमवर्क के स्वाध्यायपोथीनुं कार्य पण समयसर करता रहेजो, यूट्यूब चैनल साथ जोड़ाई रहो, वीडियो गमे तो इन्हें लाइक करजो, समयसर दरेक वीडियो अभ्यास कर लीजिए। आज आप गुजराती विषय एकम नंबर सात की बात करना है, जो पहलो भाग अपने छेल्ला क्लास दरमियान जो एकम नाम से देशभक्त जगत विषय। साहित्य प्रकार नाटक और लेखक नाम से रमणलाल सूद। झगड़ू शाह कौन से? कच्छना एक शाह सौदागर एटले के मोटा वेपारी छे। विष्णुदेव राजा पोतानो दरबार भरीने बैठा छे अने दरेकना चेहरा उपर उदासी जोवा मळे छे। राजा जोशी पोतानो पंचांग खोली कंईक आंगळी उपर बैठा आंकड़ा मांडे छे। एटले राजा द्वारा प्रश्न थाय छे के आ वर्षे वरसाद नथी के शुं? एटले राजा जोशी कहसे के आवी काळवाणी उच्चारता मारी जीभ कपाई केम नथी जती? एटले राजा एने बोलवानी ना पाड़े छे अने कहसे के हवे आवा समय में झगड़ू शाह सिवाय बीजो कोई आधार नथी। एटले प्रधानजी एने तेड़वा माटे क्या छे तो आवता जशे। आ वात करता करता दरवान आवे छे, राजाने समाचार आपे छे के झगड़ू शाह आवी गया छे, प्रधानजी आव्या छे अने साथे झगड़ू शाह ने लईने आव्या छे। એટલે રાજાને કે ઝડપથી બોલાવી લાવો। એટલે દરબારીને કહેશે કે પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે ઝગડુ શાહ મોટા વેપારી છે, એટલે તમે ત્યાં રાજા સમજી ગયો અને કહેશે કે હા, એનું સ્વાગત કરવા માટે મારે જવું છે। પ્રધાનજીએ સાચું કીધું છે, લાવો હું એનું સ્વાગત કરવા માટે જાઉં। રાજા દરવાજા તરફ જાય છે, ઝગડુ શાહને જોઈને અત્યંત ખુશ થઈ જાય છે, એને બથ ભરીને પોતાના રાજની રાજગદી પાસે બેસાડે છે। એટલે દરેક દરબારી દરબારીઓ છે એની સાથે સાથે બેઠે છે। ત્યાં સુધીની આપણે વાત કરી હતી, ત્યારબાદ આજે આપણે એના આગળની વિષયવસ્તુની વાત શેર કરવાની બાકી હતી। જોઈએ આપણે પેજ નંબર 30 ઉપર ઝગડુ શાહનો સંવાદ બોલાય છે। આ એક નાટક છે એટલે દરેક પાત્ર એની ભૂમિકા ભજવે છે, એ પછી રાજા હોય, પ્રધાન હોય, દરબાર હોય, ઝગડુ શાહ હોય કે અન્ય કોઈ સિપાહી હોય। જોઈએ પેજ નંબર 30 ઉપર, મહારાજ ઓચિંતા મને કેમ યાદ કર્યો? ઝગડુ શાહ આવ્યા છે, રાજગદીમાં બેસાડ્યા છે, બધા દરબારીઓ બેસી ગયા છે, એટલે ઝગડુ શાહે વાત માંડીને શરૂ કરી કે અત્યારે આવા સમયે મને બોલાવવાનું કારણ શું? ઓચિંતા કેમ બોલાવ્યો? રાજા કીધું, સુખ દુઃખોની વાતો કરવા શેઠજી, તમારી સાથે અમારા રાજ્યની સુખ દુઃખોની વાતો અમારે કરવાની છે। ગુજરાતમાં આજે 3 વર્ષથી કારનો દુકાળ ચાલે છે। ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી કારનો એટલે કે જેને આપણે સહન ન કરી શકીએ એવો દુષ્કાળ 3 વર્ષથી ચાલી રહ્યો છે। એટલે ઝગડુ શાહને કહે છે, એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ ને દુકાળ છે, માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા હિન્દુસ્તાન એટલે આખા ભારત દેશમાં અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે। લોકો ભૂખ માટે ટળવળે છે, પેટ ભરવા અનાજ મળતું નથી। આવી પરિસ્થિતિ માત્ર તમારા ગુજરાતની નથી પરંતુ આખા ભારત દેશમાં આ દુષ્કાળની પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે। સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લીધી આજે લોકો ભૂખે મરે છે। આ મોટા મોટા રજવાડાઓની વાત કરી ઝગડુ શાહ કે માત્ર તમારું એક રાજ્ય આવું નથી કે જેમાં 3 વર્ષથી કારનો દુકાળ પડી રહ્યો પણ સિંધ છે, મેવાડ છે, માળવા, કાશી અને છેક છેડે આપણે જઈએ કંદહાર સુધી દરેક જગ્યાએ લોકો ભૂખના મરી રહ્યા છે અને પાનખરમાં પાંદડા ખરે એમ ખરી પડે છે। પાનખર ઋતુમાં વૃક્ષ ઉપરથી પાંદડા પીળા થઈને પડી જતા હોય એટલે પવનનું ઝરીક ઝોંકું આવે ત્યાં નીચે પાંદડાનો ઢગલો થઈ જાય। આમ વૃક્ષમાંથી જેમ પાનખર ઋતુમાં પાંદડા ખરે
भारत देश ना नागरिकों भारत देश ना लोगों भूख ना कारण दुष्कर्म का सामनो न कर सकवाना कारण ये पांगा पर एम पड़े एम मरी रहिया छे। वखत एवो बारीक छे के भलभलानी लाज जोवानो वखत छे। वखत એટલે समय જ એવો છે કે સારો સારા 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 માણસો પણ પોતાની લાજ શરમ છોડીને પોતાના પેટનો વિચારતો થઈ ગયો છે। પેટ ક્યાં ભરું, ભૂખના માર્યા સહન થતું નથી એટલે લોકો મરી રહ્યા છે। એટલે આબરૂદાર લોકો પણ પેટ ભરવા વલખા મારે છે। સાત ખોટના દીકરાને મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે। સાત ખોટનો દીકરો, સાત ખોટનો એટલે શું, ખૂબ જ લાડકો હોય તેવો। કંદહાર ક્યાં શહેર આવ્યું છે, ઈરાનનું એક શહેરનું નામ છે કંદહાર। એટલે કીધું કે સાત ખોટનો દીકરાના મોંમાંથી, ખૂબ જ લાડકો દીકરો હોય કે એકનો એક છોકરો હોય તો એના મોઢામાંથી પણ બાપ બટકું રોટલો કાઢી ખાય છે। એને મળ્યું હોય તો એની પાસેથી છીનવી લેતા કોઈને શરમ લાગતી નથી। એટલે કે લાજવાળા અમરુદાર લોકો પણ પેટ ભરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ ગયા છે આવો સમય છે। મુઠ્ઠી ધન સારું, મા બાપ છોકરાને વેચે છે, એક મુઠ્ઠી અનાજ મળે એના બદલામાં મા બાપ છોકરાને વેચી દે એવો સમય અત્યારે ચાલી રહ્યો છે। માવતર માટે બાળક છે બહુ વહાલું હોય પણ ભૂખ પેટ કરાવે વેઠ, આવી આપણે કહેવત સાંભળેલી। એટલે માણસ પોતાના પેટ માટે કંઈ પણ કરી શકે। અહીંયા વાત ઉદાહરણ આપ્યું કે મા બાપ માવતર પોતાના પેટ માટે મુઠ્ઠી અનાજ લેવા માટે પોતાના છોકરાઓને પણ એ વેચી દે છે। શી ખબર શું થવા બેઠું છે, કુદરતની કેવી આ ઘટના છે, શું થશે કોઈને ખબર નથી। રાજા કહે છે રામજી રાખશે તે દેશે, ભગવાન કરે એ સારું, ભગવાન કરે એ ઠીક। એટલે કહે છે કે રામજી રાખશે તેમ રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે। પણ આવે વખતે એટલે આવા સમયે, રૈયતને એટલે પ્રજા, પણ આવા સમયે પ્રજાને જીવાડવી ટકાવી રાખવી એ રાજા તરીકે અથવા રાજ્યનો રાજા તરીકે મારો પણ એક ધર્મ છે અને રાજાનો પણ ધર્મ છે। ઝઘડું છે અને કહેશે આપ સરખા પ્રજા વત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો છો, મેં જે સાંભળ્યું હતું તમારા વિશે, તમે એક પ્રજા વત્સલ રાજા છો, પ્રજાના સુખ માટે તમે શું ન કરી શકો, તમે કંઈ પણ કરી શકો એમ તમારા મુખમાંથી આવા જ શબ્દો શોભે, કે પહેલા પ્રજાનું આપણે વિચારવું જોઈએ। મને સાંભળી બહુ આનંદ થાય છે, તમે જે વાત કહી એ સાંભળી મને તો ખૂબ જ આનંદ થયો। મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠા અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા રાખી દીધા છે। મને વાત મળી હતી, સાંભળવા મળ્યું હતું કે તમારા રાજ્યના જે ધાનના એટલે અનાજના ભંડારો છે અને કોઠારો છે જેમાં તમે ભરેલું અનાજ છે, આ બધું તમે તમારા રાજ્યની ભૂખે મરતી ગરીબ પ્રજા માટે ખુલ્લું મૂકી દીધું છે। એટલે શું કે જેને જરૂરિયાત હોય એ રાજ્યના કોઠારમાંથી અનાજ છે એ લઈ જઈ શકે છે। એવી રીતે રાજાએ રાજ્યની પ્રજા માટે આ અનાજના કોઠારો અને ધાનના ભંડારો છે ખુલ્લા મૂકી દીધા છે। આવી વાત ઝઘડુશાને કોઈકે કરી લેતો તો એને સાંભળવામાં આવેલી। રાજા એને કહે છે મૂકી દીધા હતા હવે તો એ ખાલી થઈ ગયું, હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી ખમ પડ્યા છે। શું કહે છે, હા મેં તમે સાંભળી એમ જ કર્યું હતું, ધનના મારા અનાજના કોઠારો ખુલ્લા મૂકી દીધા હતા અને હવે તો એ ખાલી થઈ ગયા છે, એમાં જેટલું અનાજ હતું એ બધું ખૂટી ગયું છે, હવે મારા ધનના ભંડાર એટલે મારું જે સંપત્તિ હતી એ સંપત્તિના ભંડાર પણ અનાજના ભંડારની જેમ અનાજના કોઠારની જેમ ખાલી ખમ પડ્યા છે। એટલે મારી પાસે હવે પૈસો સંપત્તિ પણ નથી અને કાંઈ ધાન્ય અનાજ પણ નથી અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે। એટલે શું કીધું કે પણ પ્રજા જે મારા રાજ્યની છે આટલું બધું મેં ધન ધાન્ય આપી દીધું છતાં પણ પ્રજાની ભૂખ છે હું સંતોષી શક્યો નથી, એટલે ઊણો ને ઊણો એટલે કે ઓછો ભરેલો છે, એટલે એના પેટ છે એ બરાબર ભરાયા નથી, એની ભૂખ સંતોષવામાં હું અસમર્થ રહ્યો છું। ધાર્યું હતું કે ઓણસાળ વરસાદ આવશે, મને એવું લાગતું હતું કે આ વર્ષે લગભગ વરસાદ આવી જશે ને સૌ સારાવાના થશે, એટલે બધું પહેલાંની જેવી પરિસ્થિતિ પાછી થઈ જશે, પણ વરસાદ આવ્યો નહીં
અધૂરામાં પગ પીડ પડ્યો. મેં ધાર્યું કે એવું ન થયું, વરસાદ સારો ન પડ્યો, સાવ આવ્યો નહીં, અને જેટલો વરસાદ આવ્યો હતો એનાથી પાક ઉગ્યો તો ખરા, પણ તીડના જંતુઓ છે એ પાકનું નુકસાન કર્યું. અધૂરામાં પૂરા તીડ પડ્યા અને લોકો ત્રાહીમાં પોકારે છે, એટલે અનાજ જે પાકે એવી આશા હતી એ પણ જતી રહી અને લોકોનો પેટનો ખાડો છે એ પણ ભરાયો નહીં. એટલામાં બહારથી પોકાર આવે છે, એટલામાં બહારથી અવાજ સંભળાય. કેવો અવાજ હતો? કે અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. આવો અવાજ બહારથી સંભળાય છે કે અમે મરી જઈશું જો અમને ખાવાનું નહીં મળે તો, એટલે અમને તમે જીવાડો, અમને અનાજ ખાવા માટે આપો. ઝગડુશા આ બહારનો પોકાર સાંભળીને રાજાને કહે છે, ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી, આ તમારા રાજ્યની પ્રજાનું પેટ છે ઊણું છે, એટલે કે ભૂખના કારણે એના ગળામાંથી પૂરતો અવાજ પણ નીકળતો નથી. રાજા કહે છે, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, મારા રાજ્યની પ્રજાનું જે દુઃખ છે એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. પણ આ ઉપાય, નિવારણ એટલે ઉપાય, આ સમસ્યાનો ઉપાય મને કોઈ બતાવ્યો નહીં, ત્યારે હું મૂંઝાયો. એવે વખતે તમે યાદ આવ્યો, હું મૂંઝાઈ ગયો તો ઘરવાનો રસ્તો શું કાઢ્યો, અને મને તમારી યાદ આવી. ઝગડુશા નવાઈ પામીને રાજાને કહે છે, હું યાદ આવ્યો કેવી રીતે? કેમ આનો કાંઈ રસ્તો મારી પાસે ખરો? હું કઈ રીતે તમને યાદ આવ્યો? એટલે રાજાએ કહે છે, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં ઝગડુશાની માલિકીની કેટલીક અનાજની વખાર છે. તમને જેમ સાંભળવામાં આવ્યું તેમ મને પણ વાત મળી છે કે શેઠ ઝગડુશાની પાટણમાં કેટલીક વખારો છે, અનાજ સાચવી રાખવા માટેના ગોડાઓ એમના પાટણમાં આવેલા છે. ઝગડુશાને કહે છે, ઝગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ આપને કઈ ભૂલ થાય છે, અનાજની વખારો અને પાછી ઝગડુશાની માલિકીની? મહારાજ તમારે ક્યાંક સાંભળવામાં ભૂલ થતી હોય છે, મારી માલિકીની કોઈ અનાજની વખારો મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તમે કહો છો એ મને ખોટું લાગે છે, કેમ કે મારી માલિકીની પાટણમાં કે બીજા કોઈ શહેરમાં એકે વખારો મારી તો છે નહીં. રાજા એને કહે છે, તો અમે સાંભળીએ છું, અમને વાત તો મળી છે, તો એ શું ખોટી છે? ઝગડુશા, કંઈક સમજ ફેર થઈ છે. હા તમે સાંભળી વાત બરાબર, પણ સમજવામાં કંઈક ફેરફાર તમારે થઈ ગયો હોય માણસ, કારણ કે વખારો મારી થઈ ને, તમારે સમજવામાં ભૂલ થઈ હોય, કેમ કે વખારો મારી ને. રાજા પાસે નવાઈ પામીને એમ કહેશે, વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કેવું છે? તમે આમ શું ગોળ ગોળ ફેરવો છો? એક તો તમે એમ કહો છો કે મારી કોઈ પાટણમાં કે બીજા કોઈ શહેરમાં વખારો નથી, હવે એમ કહો છો કે અનાજ વખારો મારી ફેરી ને, એટલે હોવા છતાં તમે એમ શા માટે કહો છો કે મારી માલિકીની નથી? રાજા એને ઝઘડું શાખે છે, વાત છે, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. હા વખારો ખરી મારી છે એના વિશે કોઈ મને શંકા તમને નથી રાજા, અને એ વખારોમાંનું અનાજ અને એ વખારમાં જે અનાજ તમારું પડ્યું છે ઘણું બધું, એ અનાજ તો કોનું છે? ઝગડુશા, એ અનાજ મારું નથી, વખાર મારી એટલે ઓરડો મારો હશે, પણ એમાં જે મેં અનાજ ભર્યું છે એ અનાજ મારું નથી. રાજા હતાશ થઈ ગયો કે ઓ અનાજ ભર્યું છે પણ બીજાનું છે, ઝગડુશા મારા મિત્ર છે, જો એનું હોત તો એ મને આપે, પણ આ બીજાનું છે તો હું કેમ એની પાસેથી માંગીશ? એટલે કહે છે, અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે? તમે કહો છો અનાજ મારું નથી તો એ અનાજ તમે કોઈને આપી દીધું છે, વેચી દીધું છે? કોને દીધું, ક્યારે દીધું? હું તમને એના મો માંગ્યા દામાં, તમે એ અનાજ ક્યારે વેચી નાખ્યું, કોને આપ્યું છે અને ક્યારે આપ્યું છે? મને તમે વાત કરી હોત તો હું તમને એ અનાજના બદલામાં તમે કોઈ એ કિંમત આપવા માટે તૈયાર હતો, મો માંગ્યા દામ આપવા, એટલે કે તમને એ અનાજની પૂરેપૂરી કિંમત ચૂકવે. ઝગડુશા, એ અનાજ મારું નથી, એ નિશ્ચિત છે, મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એક કામ કરવાને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવવાને. શું કહેશે ઝગડુશા? કે એ અનાજ મારું નથી, એ તો પાકું છે, વખારો મારે છે પણ અંદર રહેલું અનાજ મારું નથી. અને એક કામ કરો, તમારે જાણવું હોય કે અનાજ કોનું છે, ક્યારે મેં આપી દીધું, તો એ અનાજની વખારો તમે ખો
એટલે તમને આપોઆપ ખબર પડી જશે તમે અનાજની વખારોની તપાસ કરાવો. રાજા કહે છે કેવી રીતે ખબર પડશે? પણ અનાજની વખારોમાં અનાજ સિવાય બીજું શું હોય તો અમને ખબર કેમ પડે કે અનાજ કોનું છે, ક્યારે આપેલું છે? તો ઝગડુશાને કહે છે એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીંત પત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જોડાવેલો છે. શું કહે છે? એમ જ તમે ખોલાવશો ને વખારો તો જ તમને ખબર પડશે. કારણ કે મારી જેટલી 40 વખારો હશે અનાજ, ઝગડુશાની 40 વખારો હતી. એટલે કહે છે કે જેટલી પણ વખારો હશે એમાં જે અંદર અનાજ ભર્યું છે તેમાં મેં એક ભીંત પત્ર એટલે ભીંત ઉપર લખેલું કામ કરેલો ભીંત પત્ર લગાડ્યો છે, તાંબાના પત્રમાં લેખ લખાવ્યો છે તાંબાના પત્રમાં, અને એ પત્રમાંથી તમને વાંચતા ખબર પડશે કે અનાજ અને અનાજની વખારો કોની છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. આ પત્રો તમે વાંચશો એટલે તમને ખબર પડશે કે આ અનાજ કયા વ્યક્તિની માલિકીનું છે અને એ વ્યક્તિ ક્યાં રહે છે, એટલે એનું નામ અને ઠામ, ઠામ એટલે ઠેકાણું, ઠેકાણું એટલે સરનામું, એનું નામ અને એનું સરનામું બધું જ તમને આ અનાજના વખારો પર જે ભીંતપત્ર છે ત્યાંથી તમને મળેલું છે. રાજા કહે છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થઈએ તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ. રાજા કહે છે કાંઈ વાંધો નહીં, હું જે માલિક હશે આ વખારની અનાજનો એ માલિકને હું કહીશ કે સુકાળ થઈ, સુકાળ એટલે સારો સમય આવશે, વરસાદ બરાબર પડશે, એટલે તમારા એક એક અનાજના દાણાના બદલામાં હું તમને મોતી ગણીને આપીશ. પણ આજે મારી પર આટલી દયા કર, આવું એ વખારના અનાજના માલિકને જણાવશો કે સુકાળ થશે, સારો સમય આવશે, એટલે હું તમને એક એક દાણાના બદલે મોતી આપીશ, પણ અત્યારે અમારા ઉપર દયા કરીને અમને આટલું અનાજ છે થોડું આપો. જરૂરી છે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી જશે. શું કહે છે? તમારી જે પ્રજા વત્સલતા છે, જે રાજાના દિલમાં પોતાની પ્રજા પ્રત્યે આટલો સુખ દુઃખનો ખ્યાલ રાખવાની ભાવના હોય એ રાજાને ચોક્કસપણે અનાજ જરૂર મળી રહેશે. રાજા કહે છે મળી રહેશે, કોટવાલજી જાઓ વખારો કાઢો અને લેખ અહીં લઈ આવો. કોટવાલજીને એટલે કિલ્લાની રક્ષા કરતા વ્યક્તિને જણાવ્યું કે તમે જાઓ અનાજની વખારો ખોલાવડાવો અને જે ભીંતપત્રની વાત ઝગડુશા કરી રહ્યા છે ભીંતપત્ર તાંબાનું પત્ર સાયા લઈને આવો. કોટવાલ કહે છે જેવી આજ્ઞા, જવાનું કરે છે, આજ્ઞા માંગીને જવા માટે રજા લે છે. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે અહીં સુધીની વિશેષ વસ્તુની વાત કરી. આવતા દિવસમાં આપણે આના ભાગ નંબર 3ની વિશેષ વસ્તુની વાત કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયોને પૂરેપૂરો જોવાનો, વિડીયો પસંદ આવે તો એને લાઇક કરવાનો, ચેનલ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેવાનો અને સમયસર તમારું હોમવર્ક સજીવતીનું કાર્ય પણ કરતું રહેવાનું. તો ફરી મળીશું, ઘરે રહો અને સુરક્ષિત રહોના ઉદ્દેશ સાથે રજા આપશો અને દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર મારા જય સ્વામિનારાયણ.